વેલકમ બેક. સિરસામાં ગુરમિત રામ રહીમ ડેરા પર સર્ચ ઓપરેશન યથાવત છે અને આ સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે. સર્ચ ઓપરેશન દરમિયાન પરિસરની અંદરથી 20 સ્ફોટકો પણ જપ્ત કરવામાં આવ્યા છે. ડેરા પરિસરમાંથી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી મળી આવી છે, જેને સીલ કરી દેવામાં આવી છે અને ફેક્ટરીમાંથી મળી આવેલા 20 સ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા છે. તો સાથે જ ડેરામાંથી રામ રહીમની એક લક્ઝુરિયસ કાર પણ જપ્ત કરવામાં આવી છે, જે નંબર પ્લેટ વગરની છે. કારને જપ્ત કરીને પોલીસ સ્ટેશને પણ લઈ જવામાં આવી છે. તો ડેરા સચ્ચા સોદાના પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે અને સર્ચ ઓપરેશન યથાવત રીતે ચાલી રહ્યું છે. 5000 જેટલા જવાનો આ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે. ટીવી સ્ક્રીન પર આપ તમામ દ્રશ્યો જોઈ શકો છો કે જવાનો કેવી રીતે સુરક્ષામાં, ડેરાની સુરક્ષામાં તૈનાત છે. બીજી તરફ 20 સ્ફોટકો પણ મળી આવ્યા છે. તો એક તરફ બાબાની નંબર પ્લેટ વગરની ગાડી પણ મળી આવી છે. તો 5000 જેટલા જવાનો સુરક્ષામાં જોડાયા છે, ડેરાની સુરક્ષા કરી રહ્યા છે. બીજી તરફ બાબાના ડેરામાંથી ગેરકાયદેસર રીતે ચાલતી એટલે કે પરવાનગી વગરની ફટાકડાની ફેક્ટરી મળી આવી છે, જો કે આ ફેક્ટરીને જપ્ત કરવામાં આવી છે. સાથે જ એક લક્ઝુરિયસ કાર મળી આવી છે. લાખોની કિંમતની આ લક્ઝુરિયસ કાર નંબર પ્લેટ વગરની હતી, જો કે પોલીસે આ કારને કબજે લઈને આગળની તપાસ હાથ ધરી છે. તો ડેરા સચ્ચા સોદામાં છેલ્લા કેટલાક સમયથી પોલીસના જવાનો તેમજ પેરામિલિટરીના જવાનો સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. એક નિવૃત્ત જજની કમિટી હેઠળ આ સમગ્ર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સતત પોલીસના જવાનો આ સર્ચ ઓપરેશન કરી રહ્યા છે, જેમાં અનેક મજૂરોનો પણ સમાવેશ થાય છે. તો ડેરામાં ખોદકામ કરીને સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. તો ડેરાના અનેક દરવાજાઓ તોડવા માટે 22 જેટલા લુહારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો જમ્મુ કાશ્મીર